હવે નજર કરીશું તમામ મુખ્ય સમાચાર ઉપર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોકળા મને કાર્યક્રમ અંતર્ગત ગૌશાળાના સંચાલકો સાથે વાત કરી હતી. સીમે પાંજરાપોળને આત્મનિર્ભર બનાવવા માટેની ટકોર કરી. મહેસાણાના ઊંઝાના ભાજપના નેતા નારાયણ પટેલ સીએમની આત્મનિર્ભર થવાની વાત પર ટકોર કરી. નારાયણ પટેલે કહ્યું, અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પાંજરાપોળ માટે સબસીડી વધારાય તેની માંગ સાથે સંચાલકો આવ્યા હતા, પરંતુ તેઓ બોલી ન શક્યા. સીએમએ મોકળા મને કાર્યક્રમમાં નારાયણ પટેલને સવાલનો જવાબ આપ્યો. સીએમએ કહ્યું, નારાયણ પટેલ પોતે જ નાણાં આપવા માટે સક્ષમ છે. ઊંઝામાં તમે કેટલા રૂપિયા ભેગા કર્યા તેના વિશે મને ન બોલાવશો. રાજકોટના જેતપુરના પાંચપીપળા રોડ પર ડાઈંગ કંપનીમાં સાડીના પ્રિન્ટિંગમાં યુવક ફસાઈ ગયો. પ્રિન્ટિંગ મશીનમાં ફસાઈ જવાથી યુવકનું મોત થયું. યુવકના મોતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેતપુર પોલીસે સમગ્ર મામલે આ અંગે હાથ ધરી છે તપાસ. રાજકોટમાં દિલ્હી એઇમ્સની ટીમ પહોંચી. રાજકોટ એઇમ્સ હોસ્પિટલને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ડીન સાથે બેઠક યોજાઈ. મેડિકલ કોલેજ શરૂ કરવા, બિલ્ડિંગ ભાડે રાખવા કે પછી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં શરૂ કરવી તે અંગે ચર્ચા થશે. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસમાં બળવાના એંધાણ. પાલિકા પ્રમુખે રાજીનામું ન આપતા 11 નગરસેવકોએ નારાજગી નોંધાવી. પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીનું 31 જાન્યુઆરી સુધી રાજીનામું કોંગ્રેસ લેવાની હતી, પરંતુ પ્રમુખે રાજીનામું નહીં આપે તો નગરસેવકો અવિશ્વાસની દરખાસ્ત લાવશે. રાજકોટમાં આર્કિટેક્ટનો અભ્યાસ કરતી યુવતીએ કર્યો આપઘાત. કાલાવડ રોડ પર આવેલા કવિ પાર્કમાં રહેતી યુવતીએ ઘરે બારીમાં દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું. સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે લખ્યું છે, નેક્સ્ટ લાઇફ બેટર. સમગ્ર મામલે તપાસ શરૂ. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. નિવૃત્ત સૈનિકોની પડતર માંગણીઓ પૂરી કરવાની રજૂઆત કરી. સાથે જ નેતા વિપક્ષે ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાનું શહીદ સ્મારક અને આરામગૃહ બનાવવાની માંગ કરી. સુરતના બગુમરા ગામમાં ખાનગી કેમ્પે નાનું બાળકોને આપેલી દવાની આડઅસર. 250માંથી 100 જેટલા બાળકોને આડઅસર થઈ. બાળકોને સારવાર માટે લઈ જવાયા. કોરોના વાયરસની અસરથી બચવાની દવા હોવાનું કહી દવા અપાઈ હોવાનું વાલીઓનો આક્ષેપ. દિલ્હી એરપોર્ટ પરથી મૂળ ગુજરાતની જેસલ પટેલ નામની યુવતીએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો. કોરોના વાયરસના કારણે શાંઘાઈથી દિલ્હી એરપોર્ટ પર આવેલી યુવતીને ફરી ચીન મોકલવાની તૈયારી કરતા યુવતીએ દર્શાવી નારાજગી. યુવતી ઓસીઆઈ કાર્ડ હોલ્ડર છે. અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 2 શંકાસ્પદ કેસ આવ્યા સામે. સિવિલ હોસ્પિટલમાં બંને દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રખાયા. બંને દર્દીઓના લોહીના નમૂના પણ મોકલવામાં આવશે. સાબરકાંઠામાં છેલ્લા સવા મહિનામાં ચીનથી પરત આવેલા 19 છાત્રોની મેડિકલ તપાસ કરાશે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની જાણ બાદ જિલ્લાના આરોગ્ય અધિકારીએ તમામ પીએચસી સીએચસીના મેડિકલ ઓફિસરને જવાબદારી સોંપી. ચીનમાં કોરોના વાયરસને કારણે સુરતમાં હીરાના ઉદ્યોગને થશે નુકસાન. વાયરસને કારણે ભારતના હીરા ઉદ્યોગને થશે ભારે નુકસાન. આવતા 2 મહિનામાં 8,000 થી 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાની શક્યતા. જૂનાગઢમાં મગફળી કૌભાંડ મામલે 3 આરોપીની ધરપકડ. મુખ્ય સૂત્રધાર પ્રતિક સોજિત્રા, પેટા કોન્ટ્રાક્ટર કેસુ વાઘડિયા અને કોન્ટ્રાક્ટર રમેશ મકવાણાની ધરપકડ. તપાસમાં અન્ય બીજા નામ પણ સામે આવે તેવી શક્યતા. બનાસકાંઠાના સરહદી વિસ્તારની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. વાવના કુંડાળિયા પાસેથી પસાર થતી માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું. માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા. પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન. બનાસકાંઠાના વાવના કુંડાળિયાના પર નર્મદા નિગમના અધિકારીઓ પહોંચ્યા. ઝી 24 કલાકના અહેવાલની અસરને લઈને અધિકારીઓએ તૂટેલી કેનાલનું કર્યું નિરીક્ષણ. 25 ફૂટનું ગાબડું પડતા કેનાલમાં સમારકામ કરવામાં આવશે. પાટણ બનાસકાંઠામાં નર્મદાની કેનાલમાં પડતા ગાબડા મામલે નર્મદા વિભાગ બન્યું સતર્ક. કેનાલમાં પડતા ગાબડા તાત્કાલિક રિપેર કરવા કંટ્રોલ રૂમ શરૂ. દરેક ગામમાં સરપંચનો આ બાબતે જાણ કરાઈ. સાથે જ કેનાલમાં ગાબડું પડતે તો જાહેર કરાયેલી મોબાઈલ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું. પાટણ અને બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં 3 મહિનામાં કુલ 43 ગાબડા પડ્યા. નર્મદા મુખ્ય ઇજનેરે આપી માહિતી. કહ્યું કે પાટણ નર્મદા વિભાગે 40 ગાબડા રિપેર કર્યા હોવાનો દાવો. બાકી ગાબડાઓનું કામ શરૂ હોવાનું જણાવ્યું. અરવલ્લીના બાયડમાં ખેડૂત મહાસંમેલન યોજાયું. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને સફળ બનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં સંમેલન યોજાયું. રાસાયણિક ખાતરોનો ઉપયોગ ખેતીમાં અટકાવવા આહવાન કરાયું. ગાંધીનગરના કોબા નજીક ભેખડ દસતા 4 લોકો દટાયા. બચાવ કામગીરીમાં દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા. ભાવનગર ખાતે સીએએના સમર્થનમાં 2 કિલોમીટર લાંબા ભવ્ય તિરંગા સાથે રેલી યોજાઈ. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા મંચે ભવ્ય રેલી યોજી. રેલીમાં ભાજપના આગેવાનો તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો પણ જોડાયા.
પંચમહાલમાં પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટ સામે પિટિશન, સેક્રેટરી અને ટ્રસ્ટી સામે ચાંદી ગાયબ કરવાનો આરોપ લાગ્યો. 589 કિલો ચાંદી ઓગાળવામાં 70% ઘટનો આક્ષેપ, જેને લઈ સીઆઈડી ક્રાઇમે તપાસ સોંપવાની માંગ કરવામાં આવી. ભરૂચના જૂના દિવાથી અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર જોખમી વીજપોલથી લોકોમાં ભય. કોન્ટ્રાક્ટર અને જીઈબીના સંકલનના અભાવે વીજપોલ લોકો માટે બન્યા જોખમી. સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી સ્થાનિકોની માંગ. સાબરકાંઠાના ખેડબ્રહ્માનગરની અંદર પાલિકા સંચાલિત પાર્કને લાગ્યા તાળા. હરણાવાવ નદી કિનારે કરોડોના ખર્ચે બગીચો બનાવાયો છે. પાલિકાએ કોન્ટ્રાક્ટરને 5 મહિના સુધી પૈસા નહીં ચૂકવાતા લગાવ્યા તાળા. કચ્છમાં વધુ એક આંચકો અનુભવાયો. ભચાઉ નજીક સવારે 2.3 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. ગાંધીનગરમાં 12 કલાકમાં સિસ્મોલોજી કચેરીમાં વધુ એક આંચકો નોંધાયો. વહેલી સવારે ભચાઉથી 12 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું. નવસારીમાં ગીતા રબારીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ. સરદાર પટેલ સાર્વજનિક હોસ્પિટલના લાભાર્થી ડાયરાનું આયોજન, જેમાં રાજકીય અગ્રણી સહિતના લોકોએ રૂપિયા ઉડાવ્યા. પંચમહાલના ગોધરામાં આવેલી ધરમપુરી શાળાના મર્જ કરવાના નિર્ણયનો વિરોધ. વિદ્યાર્થીઓએ અચોક્કસ મુદત સુધી શિક્ષણ કાર્યથી અળગા રહેવાનો લીધો નિર્ણય. ધરમપુરીની શાળા જર્જરિત હોવાથી 1.5 કિલોમીટર દૂર આવેલી હરકુંડી શાળામાં સમાવેશ કરવામાં આવ્યો. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો પત્ર. ઓબીસી એસસી એસટી મહિલાઓનો ન્યાય આપવા સીએમને કરી રજૂઆત. સૌથી વધુ નુકસાન ઓબીસી સમાજને થતું હોવાનો ઉલ્લેખ. સુરતમાં સફાઈ કામદારો સતત 4 દિવસે અમરનાથ ઉપવાસ પર. 700 જેટલા સફાઈ કામદારોએ પાલિકા કચેરી બહાર કર્યો સૂત્રોચ્ચાર. પગાર વધારા અને કાર્યવાહ કરવાની માંગ નહીં સ્વીકારાય તો આત્મવિલોપનની ચીમકી. વડોદરાની પાદરા નગરપાલિકાની વોર્ડ નંબર 3ની ગટર લાઇન લીકેજ થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. જાહેર માર્ગો પર પાણી ફરી વળતા અવર જવર કરનારા લોકોની હાલાકી પડી. છેલ્લા 1 મહિનાથી લોકો સમસ્યાથી થઈ રહ્યા છે હેરાનગતિ. બનાસકાંઠાની ધાનેરાની લીલાસા સોસાયટીના રહેણાંક વિસ્તારમાંથી 101 કિલો પોસ્ટ ડોડા ઝડપાઈ, ત્યારે બાતમીના આધારે એસઓજીએ રેડ પાડી પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા છે. એક આરોપીની ધરપકડ કરાઈ, જ્યારે એક આરોપી ફરાર થયો. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથના વેરાવળમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરનારા ત્રિપુટી ઝડપાઈ છે. પીજીવીસીએલમાં કોઈ ભરતી ન હોવા છતાં નોકરીની કરાઈ જાહેરાત. જોબ પ્લેસમેન્ટ નામની ઓફિસમાં બોગસ ઇન્ટરવ્યુ કર્યા. સુત્રાપાડાના વાવડી ગામના ઉમેદવારે ક્રોસ ઇન્કવાયરી કરતા છેતરપિંડીનો થયો પર્દાફાશ. પાટણમાં ભાજપના નેતાનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આર કે ઠાકોરે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આર કે ઠાકોર હારીજ ભાજપના મહામંત્રી છે. રાજકોટમાં 10મા અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. ઘટનાને લઈ પોલીસે 2 લોકોની કરી ધરપકડ. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી. વલસાડના ઉદવાડા ખાતે બ્રિજ નીચે ત્યજી દેવાયેલી બાળકી મળી આવી. કડકડતી ઠંડીમાં બ્રિજ નીચેથી પસાર થતા કોઈ રાહદારીને બાળકીનો અવાજ સંભળાતા બાળકી અંગેની જાણ પોલીસને કરાઈ. બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ. વલસાડના વાપીમાં જ્વેલર્સની દુકાનમાં કરી તસ્કરો ત્રાટક્યા, જ્યાં 15 તોલા સોનું અને 2 કિલો ચાંદીની ચોરી કરી. તસ્કરોએ 2 બાઇકની પણ કરી ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે તપાસ શરૂ કરી. સાબરકાંઠાના વિજયનગરના પરસોડામાં આવેલા જંગલમાં ઝાડ પર વિદ્યાર્થીની લટકતી લાશ મળી આવી. ઈડરની ઉમેદગઢ શાળાના 11મા અભ્યાસ કરતો હતો. રવિવારે ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે આવ્યો ન હતો. વિજયનગર પોલીસે લાશને રેફરલ હોસ્પિટલ પીએમઆરથી મોકલી આપી. દાઉદમાં મુવાડા ગામે કિશોરી ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. આત્મહત્યા કરવાનું કારણ અકબંધ સંજેલી. પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી. સુરતમાં તાંડવાડી વિસ્તારમાં પાર્કિંગની જગ્યા બાબતે 2 મહિલાઓ પર હુમલો કરાયો. 5 થી 6 લોકોએ મહિલાઓ પર કર્યો હુમલો. મહિલાઓને પહોંચી ઈજા. મોરબી નજીક ગીરજ ગામ પાસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ. પોલીસે 1,680 બોટલ દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સોને દબોચ્યા. દારૂ અને કાર સાથે 7.35 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. આણંદમાં ગામઠી ઓવરબ્રિજ પાસે કારે પલટી મારી. કારમાં સવાર 2 લોકોને ઈજા પહોંચી. કારમાં વિદેશી દારૂ ભરેલો હતો. પોલીસે 90,000 રૂપિયાનો કિંમતી દારૂ જપ્ત કર્યો. મોરબી શહેરના વાવડી રોડ ઉપર તાળું રિપેર કરવા પહોંચેલા 2 શખ્સોએ કરી ચોરી. 2 શખ્સોએ ઘરધણીની હાજરીમાં તિજોરીમાંથી 2.79 લાખના દાગીના ચોરી ગયા, જ્યાં ચોરો સીસીટીવીમાં થયા કેદ. એ ડિવિઝને ગુનો નોંધી તપાસ હાથ ધરી. પાટણના રાધનપુરના મહેમદાવાદ ગામે નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર યુવાન કપાયો. બાઇકને લઈને રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા બની આ ઘટના. અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ટ્રેન નીચે આવી જતા કરૂણ મોત. રેલવે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.
વડોદરામાં રત્નદીપ સોસાયટીના મકાનમાં લાગી આગ. મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. મકાનમાંથી તમામ સભ્યોને સુરક્ષિત બહાર કઢાયા. ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂ. જ્યાં સુરતની અંદર ગૌરવ પથ પર આવેલા તબેલામાં લાગી આગ. તબેલામાં આગ લાગતા ગાય ભેંસને સુરક્ષિત બહાર કાઢવામાં આવી. ફાયરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબૂ. વડોદરાના વાઘોડિયામાં જીઆઈડીસી પાસે કાર પલટી અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. વડોદરા સાવલીના કનોડા પોચા પાસે મહીસાગર નદીના પુલ પરથી 2 યુવાનોએ મારી મોતની છલાંગ. આણંદના કોરવાડ ગામના યુવાનોએ મારી છલાંગ. વડોદરા અને ફાયર બ્રિગેડની ટીમ પોલીસ યુવાનોને મોડી રાત સુધી કરી શોધખોળ. યુવાનો રાત્રે ન મળી આવતા ફરી શોધખોળ શરૂ કરાશે. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં એક કારના ચાલકે કારને ફૂટપાથ પર ચડાવી દીધી. ફૂટપાથ પર સુતેલા લોકો પર કાર ચડી જતા મજૂર વર્ગના લોકોને સામાન્ય ઇજા પહોંચી. ઘટના બાદ કાર ચાલક ફરાર. પોલીસે હાથ ધરી તપાસ. બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો. બસે બાઇક ચાલકની ટક્કર મારી. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી. ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ જવાયો. બનાસકાંઠામાં થરાદના દાંતિયા ગામે ગૌશાળાના ઘાસચારામાં લાગી આગ. ફાયર ફાઇટરને ઘટનાસ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબૂ. આગ લાગતા લાખોનો ઘાસચારો બળીને ખાક થયો. 100 ગામ 100 ખબરમાં અત્યારે બસ આટલું. નમસ્કાર.